नवसारी जिल्लामां सतत वधता कोरोना पॉजिटिव केसो वच्चे छेल्ला 111 दिवसोमां कोरोनाने कारणे कोईनो जीव गयो होय एवी माहिती आरोग्य विभागे आपी नथी, परंतु नवसारीना विरावळ स्थित हिंदु स्मशान भूमिमां कोरोनाथी मोतनी स्थिति कंईक अलग ज छे। छेल्ला एक अठवाडियामां ज कोरोनाथी जीव गुमावनारा 28 दर्दीओना मृतदेहोना अहीं अंतिम संस्कार कराया हता, जेमांथी 16 मृतदेहो फक्त नवसारी सिविल होस्पिटलमांथी અને બાકીના 12 મૃતદેહો ખાનગી હોસ્પિટલોમાંથી આવ્યા હતા। આજે શુક્રવારે પણ 4 કોરોના દર્દીઓના વિરાવળ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા। છેલ્લા 7 દિવસ દરમિયાન 93 મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે, તેમાં કોવિડ-19ની બોડી ગઈ તે 28 બોડી છે અને નોર્મલ 65 બોડીનો અગ્નિ સંસ્કાર થયેલો છે। મોટે ભાગે સિવિલમાંથી વધારે આવે છે, સિવિલમાંથી 16 બોડી આવી છે 1-7 તારીખમાં, એ સિવાય એસપીન હોસ્પિટલમાંથી 5 આવી છે, ઓરેન્જમાંથી 2 આવી છે, લાયન્સ હોસ્પિટલમાંથી 2, કેજલમાંથી 1 છે, સુસુસામાંથી 1 છે અને 1 સુરભીમાંથી આવેલી છે। બીજી તરફ આરોગ્ય વિભાગે કોરોના મોત અંગે મૌન તોડી ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ કે કોમોર્બિડ દર્દીઓના મોત થાય તો એની નોંધણી થતી નથી, પરંતુ જો સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીનું મોત થાય તો એનું ડેથ ઓડિટ કરાવી સરકારી ચોપડે નોંધણી થાય છે એવું જણાવ્યું હતું। જો કે સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ મોત હોવા છતાં આરોગ્ય વિભાગે આંકડા જાહેર નથી કર્યા। જે મોતનો આંકડો સંતાડવાની વાત ચાલે છે એમાં અમારી પાસે જે રજીસ્ટર્ડ દર્દી હોય, મેં આપને પહેલાં જ કીધું કે જે ખાનગી હોસ્પિટલોમાં દર્દી દાખલ થાય છે શંકાસ્પદ અને ખાનગી હોસ્પિટલોમાં એનું જે મરણ થાય છે એ દર્દીઓની નોંધણી અમારે ત્યાં નથી થતી, અને એ ખાનગી હોસ્પિટલોમાં પણ જે મરણ થાય છે એની અંદર પણ 70 વર્ષથી ઉપરના એટલે કે ઉંમરલાયક અને સાથે સાથે કોમોર્બિડ કન્ડિશનવાળા દર્દીઓની સંખ્યા વધારે છે, એટલે એ દર્દીઓ શંકાસ્પદ તરીકે એટલે કે કોરોના પોઝિટિવ દર્દી તરીકે રિપોર્ટ થયેલા હોતા નથી। જે દર્દીઓ કોરોના પોઝિટિવ દર્દી તરીકે રિપોર્ટ થયા હોય અને સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે સારવાર લેતા હોય અને એવા દર્દીઓનું જો મૃત્યુ થાય તો એ તમામ દર્દીઓનું ડેથ ઓડિટ કરવામાં આવે છે, અને ડેથ ઓડિટ કર્યા પછી જો એનું ચોક્કસ કોવિડના કારણે જ મરણ થયું હોય, મૃત્યુ થયું હોય તો એને કોવિડ ડેથ તરીકે આપણે રિપોર્ટ કરીએ છીએ, અન્યથા એને નોન કોવિડ ડેથ અથવા કોમોર્બિડ કોવિડ વિથ કોમોર્બિડ કન્ડિશન સાથે એને રિપોર્ટ કરવામાં આવે છે। જેથી કરીને સ્વાભાવિક છે કે શંકાસ્પદ દર્દીઓ ઘણી પ્રાઇવેટ હોસ્પિટલોમાં મૃત્યુ પામે છે અને એ લોકોનો જો આરટીપીસીઆર કે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલો હોય તો એ કદાચ પોઝિટિવ હોઈ શકે, અને એ પોઝિટિવ હોય તો આપણે એનું ડેથ ઓડિટ પણ કરી શકીએ અને આપણે જાણી શકીએ કે એનું ચોક્કસ કોવિડના કારણે જ મૃત્યુ થયું છે અથવા એનું કોમોર્બિડ કન્ડિશનને કારણે મૃત્યુ થયું છે। નવસારી વિરાવળ સ્મશાન ગૃહમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના 102 ના આંકડાથી 4 ગણા વધુ એટલે કે કુલ 403 કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જે વિભાગની કાર્યરીતિ સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે। એનડીસી ન્યૂઝ નવસારી।